હેલો, ગુડ મોર્નિંગ. હું રાકેશ કુમાર ફ્રોમ SOS સ્કૂલ. કેમ છો બધા? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 જે હતું એ પૂર્ણ કરેલું હતું, જેમની અંદર આપણે વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન અને ઓળખ ચાવી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ, જેમની માહિતી હું તમને આપીશ. બરાબર. તો સૌ પ્રથમ પહેલાં જૈવિક વર્ગીકરણની અંદર આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના અવશ્ય સરસ મજાની સૃષ્ટિઓ પાડેલી છે. બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સૃષ્ટિઓનું નિરાકરણ કરેલું હતું. બરાબર. તો સૌ પ્રથમ પહેલાં એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક આવેલો હતો, જેમને સરસ મજાની વાત કરેલી હતી કે દુનિયાની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે, જેમાં બાહ્ય લક્ષણોને આધારે એમણે કીધેલું હતું કે વૃક્ષ રૂપ અને છોડનું નિર્માણ થયેલું છે અને વનસ્પતિ અને પ્રાણી જે છે તે જેમની અંદર એક રુધિર ધરાવે છે અને એક રુધિર ધરાવતા નથી, એવી બધી માહિતી એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. ત્યારબાદ આવેલો હતો બીજો વૈજ્ઞાનિક, ક્વેરોલસ લિનિયસ નામનો વૈજ્ઞાનિક, જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપેલું હતું પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વિશેનું. અને ત્યારબાદ આવેલી હતી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, જે કાર્લ હ્યુઝ નામનો વૈજ્ઞાનિક હતો, જેમણે સરસ મજાની માહિતી આપેલી હતી ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર. બરાબર. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ જે આપણે ભણવાનું આવશે, બરાબર, કે મોનેરા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ અમે કરેલો હતો. પછી 5 સૃષ્ટિ વર્ગીકરણ આવી, જે RH વિટેકર નામનો વૈજ્ઞાનિક જે છે જેણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, જેમાં પ્રથમ જે છે મોનેરા સૃષ્ટિ, ત્યારબાદ છે પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્યારબાદ છે ફૂગ સૃષ્ટિ, ત્યારબાદ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આવી રીતે RH વિટેકર નામનો વૈજ્ઞાનિક જે છે એમણે સરસ મજાની બધી પદ્ધતિઓ સમજાવેલી છે, જે આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે કે વનસ્પતિ સૃષ્ટિ કેવી રીતે છે, પ્રાણી સૃષ્ટિ. તો સૌ પ્રથમ પહેલી વાત આપણે મોનેરા સૃષ્ટિની કરવાના છીએ, ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીશું, ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ જે છે એ તમને ત્રીજા ચેપ્ટરની અંદર આપેલી છે અને પ્રાણી સૃષ્ટિ જે છે એમનો ઉલ્લેખ ચોથા ચેપ્ટરની અંદર કરેલો છે. તો આપણે આ ચેપ્ટરની અંદર મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ 3 વિષયની માહિતી પ્રાપ્ત કરવાની છે અને લાસ્ટમાં તમને ટોપિક આપેલો છે કે જેને વર્ગીકરણ સૃષ્ટિમાં ભાગ નથી આપેલો. બરાબર. તો એવી ટોપિક વાયરસના ટોપિક જે છે જે મોસ્ટ હેલ્થી ટોપિક છે, તો એમના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું. અને એક્સ્ટ્રા ફૂગ જે છે તો ફૂગ લીલ અને લાઇકેન આ 3 સાથે મિત્ર છે, સહજીવી. બરાબર. સહજીવન સાથે જ ગાળે છે. તો એ લાઇકેન વિશેની માહિતી તમને લાસ્ટ છેલ્લે દર્શાવેલી છે. બરાબર. તો આપણે વાત કરવાની છે સરસ મજાની પેલી પ્રસ્તાવના, જેમાં કયા કયા વૈજ્ઞાનિકો પહેલાં આવેલા છે અને એમણે બધી માહિતીઓ, બધા સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એમના વિશેની બધી માહિતીઓ પ્રાપ્ત કરાવી હતી. અને એમને કીધેલું હતું કે મોનેરાની, પ્રોટિસ્ટાની, ફૂગની અંદર કેવી કેવી બધી પદ્ધતિઓ જોવા મળતી હોય છે. તો જોઈએ આપણે પહેલાં પ્રસ્તાવના વિશે કે જૈવિક વર્ગીકરણ, કે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું, જેમાં ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયું. અને સૌપ્રથમ પહેલો વૈજ્ઞાનિક વાત કરી હતી આપણે એરિસ્ટોટલ વિશે, કે એરિસ્ટોટલ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા અને વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌપ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો. પણ તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો જ ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, શ્રુક અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી હતી અને તેઓએ પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યા, કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા
કે જે ધરાવતા નથી, બરાબર. પણ આ બધી માહિતી હજી બહુ ઓછી હતી. પછી ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક આવ્યો, કેરોલસ લિનિયસ. તો લિનિયસના સમયમાં બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો, અને આ પદ્ધતિ એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, એકકોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી વગેરે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી, બરાબર. કારણ કે આપણે ખબર છે, સૌપ્રથમ પહેલાં આદિકોષ કેન્દ્રીય આવ્યા, ત્યારબાદ સુકોષ કેન્દ્રીયો આવેલા છે, જેમની અંદર એકકોષીય જીવો, બહુકોષીય જીવો, બરાબર. તો એ બધી હજી એમની ચર્ચા ડીપમાં કરેલી નહીં હતી કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે. જેમ જેમ આગળ આગળ નવા વૈજ્ઞાનિકો આવતા ગયા, તેમ તેમ નવી સંશોધન થતી ગઈ, અને ત્યારબાદ બધાનું વર્ગીકરણ આપવામાં આવ્યું હતું. તો સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવામાં સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા, આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાય. અને સંપૂર્ણ બાહ્યકર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ વગેરે, ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાય હતી. એટલે કોઈ પણ સજીવ છે, એ સજીવના લક્ષણોમાં સૌપ્રથમ પહેલાં તો એમની કોષ રચના કેવી છે, એમની કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, કયા કોષોના દિવાલની બનેલી હોય છે, ત્યારબાદ એમનું પોષણ, જે આહાર જે છે કેવી રીતે લે છે, તે એમની વિશે વાત કરવાની છે. ત્યારબાદ નૈસર્ગિક નિવાસસ્થાનો, એ કયા સ્થાનો પર જીવન સારી રીતે જીવન જીવી શકે અને નવી સંતતિનું નિર્માણ કરી શકે, જેવી પ્રજનનની પદ્ધતિઓ, અને લાસ્ટમાં છે ઉદ્વિકાસકીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવી હતી. આ બધી જ રચનાની જો જાણકારી હોય તો આપણે નવા વર્ગીકરણ વિશે વાત કરી શકીએ. તો આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા, છતાં તેઓએ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓની વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો, કયા સજીવો આ સૃષ્ટિઓમાં સમાવેશિત કરી શકાય તેની સમજણ બદલાતી રહેતી હતી, અને સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી હતી. તો એ બધી જ વાત આપણે અહીંયા તમને કોષ્ટક દ્વારા શોર્ટમાં સમજાવેલી છે, કે પહેલી તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આર એચ વિટેકર નામના વૈજ્ઞાનિકે આપેલી હતી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, જેની અંદર એમના લક્ષણોની વાતો કરેલી છે. તો કોષનો પ્રકાર કેવો છે, કોષ દિવાલ કેવી છે, જેમની અંદર કોષ કેન્દ્ર પટલ કેવું આવેલું હોય, દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ કેવી છે. તો પહેલી વાત કરીએ આપણે કોષ પ્રકાર મોનેરામાં, તો આદિ કોષ કેન્દ્રીય સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ કોષ પ્રકાર પ્રોટિસ્ટાની અંદર સુકોષ કેન્દ્રીય સ્વરૂપે જોવા મળે છે. પછી ફૂગની અંદર પણ સુકોષ કેન્દ્રીય, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અંદર પણ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર જોવા મળે છે. એટલે પેલી મોનેરા જે છે, તો મોનેરામાં જેટલા સજીવો જે છે એ બધા જ આદિ કોષ કેન્દ્રીય ધરાવતા સજીવો હશે, અને ત્યારબાદની બધા સૃષ્ટિઓ મૂકેલી છે તો એ બધી જ સૃષ્ટિઓ સુકોષ કેન્દ્રીય કોષવાળી હશે, બરાબર, કે જેની અંદર સુવિકસિત બધી જ અંગિકાઓ આવેલી જોવા મળતી હોય. ત્યારે આદિ કોષ કેન્દ્રીયની અંદર સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળતો નથી, બરાબર. એટલા માટે એને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય, કારણ કે એમની અંદર અંગિકાઓ જે છે એમનો અભાવ હોય છે. પછી છે કોષ દિવાલ. તો મોનેરા સૃષ્ટિની અંદર કોષ દિવાલ જે છે તે સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય છે, અને પ્રોટિસ્ટામાં કેટલાકમાં હાજર છે, અને ફૂગમાં સેલ્યુલોઝ વિહીન સ્વરૂપે કોષ દિવાલ આવેલી હોય છે, અને વનસ્પતિ સૃષ્ટિની અંદર
સેલ્યુલોઝ હાજર હોય છે, પછી પ્રાણી સૃષ્ટિની અંદર ગેરહાજર હોય છે. ફૂગની અંદર અહીં સેલ્યુલોઝ વિહીન પીતેલું છે એટલે ફૂગની અંદર કાઇટિનની બનેલી હોય છે, બરાબર. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ તો મોનેરા ગેરહાજર સ્વરૂપે, પ્રોટિસ્ટાની અંદર પણ હાજર જોવા મળશે, ફૂગની અંદર હાજર, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર પણ કોષ કેન્દ્ર પટલ હાજર જોવા મળશે. ઓનલી વન ખાલી મોનેરા સૃષ્ટિની અંદર ગેરહાજર જોવા મળતું હશે. પછી જે દૈહિક આયોજન કેવું હોય છે, તો મોનેરાની અંદર ઓનલી વન કોષીય સ્વરૂપે, પ્રોટિસ્ટાની અંદર પણ ઓનલી વન કોષીય સ્વરૂપે, જ્યારે ફૂગની અંદર બહુ કોષીય અને શિથિલ પેશીઓનું નિર્માણ થઈ ગયેલું જોવા મળે, એટલે ઘણા બધા કોષોના જથ્થામાંથી પેશીનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. એવું દૈહિક આયોજન જોવા મળે છે ફૂગની અંદર. અને ત્યારબાદ પેશી અને અંગનું નિર્માણ પણ થયેલું જોવા મળતું હોય તો વનસ્પતિ સૃષ્ટિની અંદર દૈહિક આયોજન પેશી અને અંગ સ્વરૂપે હોય છે. અને પ્રાણી સૃષ્ટિની અંદર જેમ કે આપણે છીએ તો આપણામાં પેશી પણ છે, અંગ પણ છે અને અંગતંત્રનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે. દૈહિક આયોજન પ્રાણી સૃષ્ટિની અંદર પેશી, અંગ અને અંગતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અને લાસ્ટ છે પોષણની પદ્ધતિ, કે મોનેરા સૃષ્ટિ જે છે તો એમાં પોષણની પદ્ધતિ સ્વયં પોષી પોતાની જાતે ખોરાક બનાવશે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી સ્વરૂપે, તથા વિષમ પોષી બીજાની ઉપર પણ આધારિત રાખે છે, પણ કેવા, તો મૃતોપજીવી અને પરોપજીવી, બરાબર. જે મરી ગયેલા હશે તેવા વિઘટકો સ્વરૂપે તે ઉપયોગ કરીને ખોરાકનો કામ કરશે, અને પરોપજીવી એટલે કોઈ જીવિત અવસ્થામાં રહેતા હશે તો એમના શરીરની અંદર પણ રહીને તે જીવન જીવતા હશે. તો સ્વયંપોષી પણ છે, વિષમપોષી પણ છે, જેમાં મૃતોપજીવી અને પરોપજીવી બંને સ્વરૂપે જોવા મળે છે. પછી જે પ્રોટિસ્ટાની અંદર પોષણની પદ્ધતિ છે સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી પોતાની જાતે બનાવે છે, અને વિષમપોષી છે જે બીજાની ઉપર આધાર રાખે છે. અને ત્રીજી છે સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ, જેમાં પોષણની પદ્ધતિ વિષમપોષી મૃતોપજીવી પરોપજીવી સ્વરૂપે જોવા મળે છે. અને વનસ્પતિ સૃષ્ટિ બધાને જ ખબર છે પોષણની પદ્ધતિ પોતે જાતે જ ખોરાક બનાવે છે, સ્વયંપોષી છે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં. અને પ્રાણી સૃષ્ટિ જે છે તે આપણે બધા કે જે બીજાની ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ, એટલા માટે વિષમપોષી હેલોજોઈ એટલે કે પ્રાણીસમ મૃતોપજીવી વગેરે, બરાબર. ઘણા પ્રાણીઓ છે એમને પણ મનુષ્ય જે છે એ સારી રીતે ખાઈ જાય છે, બરાબર, ખાઈ શકે છે, ખોરાક સ્વરૂપે ઉપયોગ લઈ શકે છે. તો એટલા માટે વિષમપોષી છે, બરાબર. વનસ્પતિ ઉપર પણ આપણે બધા ડિપેન્ડન્ટ છીએ, જેમાં શાકાહારી સ્વરૂપે, માંસાહારી સ્વરૂપે અને મિશ્રહારી સ્વરૂપે પણ, બરાબર. તો આ બધી રચના જે છે તો ફરીથી આખું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ યાદ રાખવાનું છે. તો નીચે તમને આપેલું છે કે કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણની રચના કરેલી છે, કે આર એચ વિટેકર 1969 દ્વારા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરાવવામાં આવી. અને આ પાંચ સૃષ્ટિઓ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકનથી તેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી, અને તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસકીય સંબંધોનો સમાવેશ કરવામાં આવે છે. તે તમને કોષ્ટક ઉપર પાંચ સૃષ્ટિઓના જુદા જુદા લક્ષણોનો તુલનાત્મક અહેવાલ કરવામાં આવેલો છે. ફરીથી શોર્ટમાં યાદ રાખવાનું છે આ બધી રચના, એકવાર ફરજિયાત આ કોષ્ટક તમારે લખવાનો છે અને યાદ રાખવાનો છે. ચાલો જોઈએ ફરીથી કે પાંચ સૃષ્ટિઓ કોષ પ્રકાર મોનેરા આદિકોષ કેન્દ્રી, પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી, ફૂગ સુકોષ કેન્દ્રી, વનસ્પતિ સુકોષ કેન્દ્રીય કોષ અને પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય કોષ સ્વરૂપે. પછી જે કોષ દિવાલ મોનેરાની અંદર સેલ્યુલોઝ વિહીન એટલે કે પોલિસેક્રાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય છે, પ્રોટિસ્ટાની અંદર કેટલાકમાં હાજર જોવા મળે છે, કેટલાકમાં ગેરહાજર છે, ફૂગની અંદર હાજર સેલ્યુલોઝ વિહીન એટલે કાઇટિનની બનેલી હોય છે, વનસ્પતિ સૃષ્ટિ હાજર સેલ્યુલોઝની બનેલી અને પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ ગેરહાજર જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ મોનેરામાં ગેરહાજર, પ્રોટિસ્ટામાં હાજર, ફૂગમાં હાજર, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર પણ હાજર.
પછી જે દૈહિક આયોજન મોનેરાની અંદર કોષીય સ્વરૂપે, પ્રોટિસ્ટાની અંદર કોષીય સ્વરૂપે, ફોગની અંદર બહુકોષીય શિથિલ પેશી સ્વરૂપે, વનસ્પતિ સૃષ્ટિમાં પેશી અંગ અને પ્રાણી સૃષ્ટિની અંદર પેશી અંગ અને અંગતંત્ર સ્વરૂપે. પોષણની પદ્ધતિ મોનેરામાં સ્વયંપોષી, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી, મૃતોપજીવી, પરોપજીવી સ્વરૂપે. પછી પોષણની પદ્ધતિ પ્રોટેસ્ટાની અંદર સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી સ્વરૂપે, ફૂગની અંદર વિષમપોષી, મૃતોપજીવી, પરોપજીવી સ્વરૂપે અને વનસ્પતિ સૃષ્ટિ સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી સ્વરૂપે અને પ્રાણી સૃષ્ટિની અંદર વિષમપોષી, હેલોજોઈક, પ્રાણી સમૃદ્ધ જેવી સ્વરૂપે જોવા મળે છે. તો આ તમને આખો ટોપિક 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે, બરાબર. ત્યારબાદ છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, બરાબર. તમે કીધેલું હતું કાર્લ વ્યુઝ નામનો વૈજ્ઞાનિક છે જેમણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપેલું છે. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે, જે સૃષ્ટિ મોનેરાને બે ક્ષેત્રમાં વિભાજિત કરે છે. મોનેરાને બે સૃષ્ટિમાં વિભાજિત કરવી હોય એટલે કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા સ્વરૂપે, અને બાકી રહેલી યુકેરિયોટિક સૃષ્ટિ જે છે બીજા ક્ષેત્રની સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય તેવી, એવા જે આગળ જતા 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. અને તમે આ પદ્ધતિ માટે વિસ્તૃતમાં આગળ વર્ગોમાં અભ્યાસ કરશો, બરાબર. જે આપણે 3 ચેપ્ટરની અંદર અંગી, ત્રિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી છે, બરાબર, જેમના વિશેની વાત કરવાની છે, જે તમને 3 ચેપ્ટરની અંદર સમજાવેલી છે. તો તે બધી રચના આપણે આગળના ચેપ્ટરોમાં વાત કરીશું. પછી કે વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દાઓ કે વિચારધારાઓને સમજવા આપણે જો જઈએ તો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને જોઈએ. કે પહેલાની અર્ધીકરણ, પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિતલીલ, ફૂગ, મોસ, દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ એ વનસ્પતિઓ તરીકે સમાવેશિત કરવામાં આવી હતી. અને આમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. અને આ સાથે મૂકવામાં આવેલ જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં પાછા એકબીજાથી તદ્દન જેવા હતા, અલગ હતા. તો ઓનલીઓન ખાલી કોષ દિવાલો સરખી ધરાવે છે તો એના સાપેક્ષમાં આપણે કોઈ વર્ગીકરણ ના કરી શકીએ, અને એમના પાછા બીજા લક્ષણોને ધ્યાનમાં પણ આપણે લેવા પડે. તો આ વૈજ્ઞાનિકો એવી જ રીતે લીધેલા છે અને અમુક અમુક વસ્તુ સમાન દેખાતી હતી તો એમને પાછું અલગ જ આખો વર્ગીકરણ આપેલો છે, જેમાં જ મોનેરા અને પ્રોટિસ્ટા અને ફૂગ સ્વરૂપે ઉલ્લેખ આપ આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. પછી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા, અને આ સાથે મૂકવામાં આવેલ જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન અલગ હતા, અને તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમને સાથે લાવે છે, જેમાં તે એક કોષીય સ્વરૂપે અને બહુકોષીય સ્વરૂપે જોવા મળે છે. અને ઉદાહરણ માટે આપણે લઈએ તો ક્લેમિડોમોનાસ જે એક કોષીય જીવ છે અને સ્પાઇરોગાયરા જે બહુકોષીય છે, પણ બંનેને લીલ સમૂહોમાં સાથે જ મૂક્યા છે. અને આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ એટલે કે ફૂગ અને સ્વયંપોષી જૂથ લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી, કારણ કે એકમાં કોષ દિવાળો ધરાવે છે, એકમાં કોષ દિવાળો ધરાવતા નથી, લક્ષણ આખું અલગ છે. તો તેમ છતાં તેઓ તેમની કોષ દિવાળના બંધારણમાં લાક્ષણિક તફાવત પણ દર્શાવતા હતા. તો ફૂગ તેની કોષ દિવાળમાં કાઇટિન ધરાવે છે, જ્યારે લીલી વનસ્પતિઓ તેમની કોષ દિવાળમાં સેલ્યુલોસ ધરાવે છે. તો જે અહીંયા અંડરલાઈન કરી દીજો, ખાસ તમને 1 માર્ક્સની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે, જ્યારે લીલી વનસ્પતિઓ તેમની કોષ દિવાલમાં સેલ્યુલોસ ધરાવે છે. તો જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને એક અલગ સૃષ્ટિમાં જ મૂકવામાં આવી, એને નામ આપેલું છે ફૂગ સૃષ્ટિ. અને બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરા સૃષ્ટિમાં જો મૂકવામાં આવ્યા અને એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેમડોમોનાસ અને ક્લોરેલા
જે પહેલા વનસ્પતિઓની સાથે જલીલમાં મૂકવામાં આવી હતી અને બંને કોષ દિવાલ ધરાવતા હતા, પણ એ કોષ દિવાલમાં સમાન રીતે ગોઠવાયેલા હતા, પણ બીજી દ્રષ્ટિએ તો તે અલગ હતા, છતાં પણ તેમને એક સ્થાનમાં મૂકેલા છે. તો અહીંનું ઉદાહરણ આપેલું છે કે અમીબા અને પેરામિશિયમ, જે પહેલાં તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને પછી એમની બંનેની કોષ દિવાલ સરખી જો ધરાવતા નહીં હતા તો તેમને પાછા સાથે મૂકવામાં આવી દીધેલા હતા. બરાબર, એટલે અમુક લક્ષણો સમાન જોવા મળતા હોય, અમુક લક્ષણો સમાન ન જોવા મળતા હોય, તો એ ખરેખર દેખાય તો છે પ્રાણી જેવો, પણ છતાં તેને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવેલા નથી, અને સમાન મૂકવામાં આવેલા હોય પ્રોટિસ્ટા સમૂહની અંદર કા મોનેરા સૃષ્ટિની અંદર. તો અમીબા અને પેરામિશિયમ પહેલાં તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને બંને કોષ દિવાલ ધરાવતા ન હતા, જે સાથે મૂકવામાં આવ્યા. તો તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાંના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિઓમાં મૂકવામાં આવ્યા હતા, અને વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલવાથી આમ બન્યું, અને આપણને તેમની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્વિકાસકીય સંબંધો વિશેની આપણી સમજણમાં સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે, અને સમય જતાં ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક અને પ્રાચીનની સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તે જાતિ વિકાસકીય પણ હોય, એટલે કે ઉદ્વિકાસકીય સંબંધો પર પણ આધારિત છે. તો આ પ્રકરણમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિઓની લાક્ષણિકતાઓનો વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે અભ્યાસ કરીશું, જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિઓનો પ્રકરણ 3 અને 4માં અલગ રીતે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે. બરાબર, એ બધું ત્યારે વાત કરીશું. તો ચેપ્ટરની શું શરૂઆત હવે થાય છે કે સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. બરાબર, અને લાસ્ટમાં આપેલો છે વાયરસ વિશેની માહિતી. બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. પણ આજે તમારે તૈયાર કરવાનું છે મેન, કયા કયા વૈજ્ઞાનિકો કઈ કઈ સૃષ્ટિ આપેલી છે. બરાબર, સૃષ્ટિની અંદર શું જણાવેલું છે. પહેલું આપણે વાત કરી હતી એરિસ્ટોટલ, બરાબર, કે જેમણે અણુઓની ખાલી બાહ્ય રચના કે જ માહિતી આપેલી હતી, અને જેમની અંદર તેમણે વૃક્ષ અને છોડ વિશેની ચર્ચા કરેલી હતી, અને પ્રાણીઓની અંદર એમણે કીધેલું હતું કે અમુક લાલ રુધિર ધરાવે છે, અમુક રુધિર ધરાવતા નથી. બરાબર, એવી વાત કરેલી હતી. અને ત્યારબાદ આવેલો હતો લિનિયસ નામનો વૈજ્ઞાનિક, જેને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપી હતી, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ત્યારબાદ આવ્યા ત્રિક્ષેત્રી કે વર્ગીકરણમાં, જેમની અંદર કાર્લ હ્યુજ નામનો વૈજ્ઞાનિક, ચતુર્થ સૃષ્ટિ કાર્લ પોલેન્ડ નામનો વૈજ્ઞાનિક છે, એમણે આપેલી હતી. અને લાસ્ટમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે, જે માહિતી આપેલી છે આપણે RH વિટેકર નામના વૈજ્ઞાનિક. આ વૈજ્ઞાનિક તમારે હવે 12માં સુધી યાદ રાખવો પડશે, કારણ કે આ ભાઈ 12માં સુધી આવ્યા જ કરશે. બરાબર, આ વૈજ્ઞાનિકનું નામ. બરાબર, કારણ કે એમને આગળ જેટલી સૃષ્ટિઓ 5 આપેલી છે, તો આપણે જે ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર ભણીશું, તો એમાં પણ RH વિટેકર નામના વૈજ્ઞાનિક આવ્યા જ કરવાનો છે. અને ત્યારબાદ આપણે વાત કરેલી છે સરસ મજાની કે 5 સૃષ્ટિઓની લાક્ષણિકતાઓ જે છે, કે એમના લક્ષણોના આધારે કેવા કેવા પ્રકારે કાર્ય કરે છે, કેવી રચના જોવા મળે છે, જેમની અંદર કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષકેન્દ્ર પટલ, દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ કેવી જોવામાં આવે છે, એમની વાત આપણે કરી. ત્યારબાદ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ જે છે, તમને 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જેમની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપી, એ ત્યારબાદ એમાં એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બેસ્તારી વિશેની માહિતી, એકકોષીય કોષ સ્વરૂપો, બહુકોષીય કોષ સ્વરૂપેની ચર્ચા કોને કરેલી છે, એ બધી જ પદ્ધતિઓ આપણે સમજાવવામાં આવી છે. બરાબર, જેની ચર્ચામાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર કરેલી છે, અને જેની અંદર કોષ દિવાલો ધરાવતા હતા, કોષ દિવાલો નથી ધરાવતા, છતાં પણ તેમને પહેલાં પ્રાણી સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલા હતા, અને ત્યારબાદ તેને પ્રોટિસ્ટા સમૂહની અંદર મૂકવામાં આવેલા છે. આ બધી ક્રિયાઓ જે છે, જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર આપણે સમજાવવામાં આવે છે. બરાબર, એ બધી જ ઘટના તમારે યાદ રાખવાની છે. બરાબર, અને આ બધી ક્રિયાઓ જેટલી ચાલેલી છે આજના લેક્ચરની અંદર, એ બધાએ ફરજિયાત એકવાર લખવાની છે, તૈયાર કરવાની છે. ન ખબર પડે તો કોલ બેક કરી શકો છો, મેસેજ કરી શકો છો. બરાબર,
પણ જેટલી રચનાઓ આપેલી છે એ ફરજિયાત એકવાર હોમવર્કમાં લખીને જ આવવાનું છે. બરાબર. ઓકે, તો બધાને આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ અને બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત એમ બાય બાય. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમની અંદર વાત કરીશું આપણે મોનેરા સૃષ્ટિ વિશે. બરાબર. ઓકે, આજે જેટલું ચાલેલું છે ફરજિયાત બધા એકવાર લખો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય બાય.